चलो मित्रों आज अपने संचालन स्वरूप महत्व पहले चेप्टर आप भणता था एनी अंदर संचालन कार्य विस्तारों गई काले अपने बजार संचालन भण्या आज आप मानव संसाधन संचालन एने आप कही एचआरएम जे के ह्यूमन रिसोर्स मैनेजमेंट ये आप भणवा हम आपने खबर पड़ी जो मानव संसाधन संचालन कर्मचारी मैनेजमेंट करने तो क्या कर्मचारी मैनेजमेंट की जरूरत पड़े तो अपने खबर है कि कर्मचारी अपना धंधा के एकम एक सजीव मूल्यवान मिलकत एक्जाम्पल तरीके अपना धंधा के एकम घनी मिलकत हो जमीन मकान यंत्र प्लांट मशीन वाहनों वगैरह मवजत अपने योग्य रीते करिए तो तीव्र रीते अपने कर्मचारी योग्य रीते मावजत करनी पड़े क्योंकि ये अपनी मिलकत है तो आप सजीव मूल्यवान मिलकत आपणे मावजत करनी जोईए कारण के एक संचालन शास्त्रीय मस्त वाक्य अपने जणाव्युं माइंड योर मेन मेन विल माइंड एवरीथिंग फॉर यू એટલે તમે તમારા કર્મચારીને સાચવો તમારા કર્મચારીઓ તમારું બધું જ સાચવશે જ્ઞાનો મને કેવો થયો કે કર્મચારી વગર એક પણ કામ કરી શકાશે નહીં એક્ઝામ્પલ તરીકે આપણે સારામાં સારી ટેકનોલોજી આપણા ધંધાકીય એકમમાં અંદર આપણે વાપરતા હોય ફોરેન ટેકનોલોજીનો આપણે યુઝ કરતા હોય બરાબર સારામાં સારી મિલકત આપણે વસાવેલી હશે પણ એ મિલકતનો ઉપયોગ કરવા માટે તમારી પાસે કુશળ કાર્યક્ષમ અનુભવી કર્મચારીઓ નહીં હોય તો તમે એક પણ કામ કરી શકશો નહીં એટલે આપણે કર્મચારીને જો યોગ્ય વાતાવરણ પૂરું પાડશું કર્મચારીને યોગ્ય તાલીમ આપશું કર્મચારીઓનો વિકાસ કરશું કર્મચારીના પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં આવે તો એની કાર્યક્ષમતા એનો કાર્ય જુસ્સો આ બધી વસ્તુઓમાં વધારો થઈ શકે એટલે મિત્રો અહીંયા આપણે માનવ સંસાધન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આપણે અહીંયા બનવું કારણ કે આ પણ ધંધાકીય એકમનું એક પાર્ટ બીજી બધી મિલકતોની જેમ કર્મચારી પણ આપણે મૂલ્ય મિલકત છે એટલે બીજી બધી મિલકતોનું આપણે જતન કરીએ તો કર્મચારીઓનું પણ જતન કરવું જરૂરી છે હવે કર્મચારીનું જતન કરવા માટે કર્મચારીને યોગ્ય તાલીમ આપવી કાર્યસ્થળે એની યોગ્ય વાતાવરણ પૂરું પાડવું આના કારણે એ વફાદાર બનશે એની કાર્યક્ષમતામાં સતત વધારો થશે તો ચલો અહીંયા પહેલું હોય કર્મચારીઓ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે અહીંયા યાદ રાખવાનું મિત્રો કર્મચારી આપણી શું હોય મૂલ્યવાન મિલકત એટલા માટે કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન મકાન યંત્ર ફર્નિચર વાહન વગેરે મિલકતનું આપણે શું કરીએ યોગ્ય રીતે જતન કરીએ તો કેવી રીતે આપણે કર્મચારીનું પણ જતન કરવું પડે કારણ કે આ પણ આપણી મિલકત છે તો કર્મચારી પણ શું હોય આપણી એક મિલકત એટલે આનું જતન કરો તો તમારે આનું પણ જતન કરવું પડે કારણ કે દરેક વિદ્યાર્થી એકમની સફળતા અને નિષ્ફળતાનો આધાર એક જ વ્યક્તિ ઉપર રહેલો હોય કર્મચારી તમને આપણે સમજાવી દઉં કે આપણે સારામાં સારી ટેકનોલોજી વાપરશું આધુનિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરશું પણ એનો યુઝ કરવા વાળો વ્યક્તિ જો સારો નહીં હોય એટલે કે જો કર્મચારી આપણી પાસે નહીં હોય તો આપણો ધંધો નિષ્ફળ થશે એટલા માટે ધંધાને સફળ બનાવવો હોય તો અન્ય પરિબળોની સરખામણીમાં સૌથી વધુ આધાર કોણ પર રહેલો હોય કર્મચારી એટલા માટે કર્મચારીનું જતન કરવું જરૂરી છે એટલે કે જતન તો આપણે શું કરવાનું તો કર્મચારીને જરૂરિયાત સંતોષવી એટલે કે એની કોઈ જરૂરિયાત હોય બરાબર એટલે કે એનો પગાર બરાબર કે બીજી અન્ય કોઈ સુવિધાઓ કાર્યસ્થળે પૂરી પાડી એ એની જરૂરિયાત જો સંતોષવામાં આવી એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કર્મચારીને 10,000 પગાર જેટલું એ કામ કરતો હોય તો આપણે 10,000 પગાર ચૂકવો જોઈએ તો એની જરૂરિયાત છે જો 10,000 સંતોષવામાં આવશે તો એને ક્યારેય એવું નહીં થાય કે હું જેટલું કામ કરું એટલું મને પગાર ચૂકવવામાં આવતો નથી ક્યારે માલિક અને કર્મચારી વચ્ચે સંઘર્ષ ઉભો થશે નહીં એ કાર્યક્ષમતાથી જ પોતાનું કાર્ય કરશે એટલે એક તો કર્મચારીની જરૂરિયાત સંતોષવામાં આવે તેમજ યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે એટલે કે કાર્યસ્થળે
हवा ऊर्जा स्वरूप युक्त वातावरण એને પૂરો પાડવામાં આવે તો ધંધાકીય એકમના ઉદ્દેશ તમે સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકો. કોઈ પણ ધ્યેય સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક સિદ્ધ કરવો હોય તો તેનો આધાર કર્મચારી ઉપર રહેલો છે. એટલે તમારે કર્મચારીને યોગ્ય જરૂરિયાત સંતોષવામાં આવે, વાતાવરણ પૂરું પાડવામાં આવે તો ધંધાના ઉદ્દેશો આપણે સરળતાથી સિદ્ધ કરી શકીએ. આમાં તમને પ્રસ્તાવનામાં ખબર પડી ગઈ મિત્રો. પ્રસ્તાવનામાં આપણે સંચાલન માનવીનું કેમ કરવામાં આવે તો માનવી પણ એક અમૂલ્ય મિલકત છે. જમીન મકાન યંત્ર પ્લાન્ટ અને ફર્નિચર આ બધાનું આપણે જતન કરીએ તો આ પણ આપણી મિલકત છે, એટલે એનું પણ જતન કરવું પડે. એટલે કે એને કાર્યસ્થળે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું, એની જરૂરિયાત સંતોષવામાં આવે તો કર્મચારીનું વફાદારી કાર્યક્ષમતા બધી વસ્તુઓમાં વધારો થાય છે. ચલો હવે આપણે અર્થ લખવાનો હોય તો માનવ સંસાધન સંચાલનનો અર્થ આપણે જણાવી શકીએ કે આપણા ધંધાકીય એકમમાં જેટલા કર્મચારીઓ કાર્ય કરે બધા કર્મચારી કૌશલ્ય જ્ઞાન આ બધી વસ્તુઓ કેવી હશે જુદી જુદી. દરેક માનવી દરેક કાર્યમાં અલગ અલગ જ્ઞાન ધરાવતો હશે, અલગ અલગ બધાનું કૌશલ્ય હશે, બધાની આવડત અલગ અલગ હશે. તો કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ ગમો અણગમો વ્યક્તિગત વિકાસ વગેરે જરૂરિયાતની તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના માર્ગે લઈ જાય. ચલો મિત્રો અહીંયા આપણે કોઈ પણ કર્મ કોઈ પણ માલિક પોતાના ધંધાના ધ્યેયને ધ્યાનમાં રાખી ચાલશે તો એ દેશ જીતશે. એની સાથે સાથે એને કર્મચારીના ધ્યેયને પણ ધ્યાનમાં લેવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કર્મચારી એમબીબીએસ થોડો લાયકા છે, એમબીએ કરેલું હોય તો એમબીએ લાયકાત વાળા કર્મચારી જો 5000 રૂપિયા પગાર ચૂકવવામાં આવે એનું શોષણ કરવામાં આવશે તો પછી બેસી લેવાનું, એ કામ કરવાનું નથી. અને જો એનો ધ્યેય સિદ્ધ નહીં થાય તો ધંધાનો ધ્યેય ક્યારે સિદ્ધ થવાનો નથી. એટલે કે કર્મચારી કેટલું જ્ઞાન ધરાવે છે, એની પાસે કેટલી કૌશલ્ય હોય, એની જરૂરિયાત કઈ, આ બધી વસ્તુ ને ધ્યાનમાં રાખી અને જો ધંધાનો ધ્યેય સિદ્ધ કરવામાં આવે તો આપણે ધંધાને સફળતાના માર્ગે લઈ જઈ શકીએ. પછી ફક્ત ને ફક્ત એક્ઝામ્પલ તરીકે આપણે ધંધાકીય એકમમાં 5 કરોડ રૂપિયા પ્રોફિટ કમાવો હોય આવો આપણો ધ્યેય હોય અને ફક્ત ધ્યેય ઉપર ટાર્ગેટ બનાવવામાં આવે, કર્મચારીના ધ્યેયને ધ્યાનમાં લેવામાં આવે નહીં તો હજી ક્યારે સિદ્ધ થવાનું નથી. કર્મચારીનો ધ્યેય પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. કર્મચારીનો ધ્યેય તમે ધ્યાનમાં લેશો ઓટોમેટિકલી જે કર્મચારી જેટલું કામ કરે એટલું પગાર ચૂકવો, ટાઈમ અનુસાર બઢતી બદલી અપકર છૂટા કરવા આ કાર્ય કરો તો કર્મચારીમાં વફાદારી વધશે, તમારી કાર્યક્ષમતામાં કર્મચારી કાર્યક્ષમતામાં ઓટોમેટિકલી વધારો થશે તો ધંધાનો ધ્યેય સરળતાથી સિદ્ધ કરી શકાય. એટલે ટૂંકમાં આપણે અહીં અર્થ એવી લખવાનું કે આપણા ધંધામાં જેટલા કર્મચારીઓ કામ કરે બધા કર્મચારીનું કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ એને કઈ બાબત ગમે કઈ બાબત ગમતી નથી એનો વ્યક્તિગત વિકાસ આપણે કેવી રીતે કરવો એની જરૂરિયાત આ બધી બાબતો ધ્યાનમાં લઈ અને જો કંપનીના ઉદ્દેશો સાથે એને સાંકળવામાં આવે તો આપણે ધંધાને નફાકારકતાના માર્ગે લઈ જઈ શકીએ. ચલો મિત્રો હવે એની લાક્ષણિકતા. મિત્રો માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા આપણે ગણવાની અર્થ આપણે જોઈ ગયા કે કોઈ પણ કર્મચારી હોય તો એ કૌશલ્ય જ્ઞાન બુદ્ધિ ગમો અણગમો એની જરૂરિયાત આ બધી બાબતો ધ્યાનમાં લઈ જો એને ધંધાના ઉદ્દેશ સાથે સાંકળવામાં આવે એટલે કે ધંધાના ધ્યેય સાથે સાંકળવામાં આવે તો આપણે ધંધાને નફાકારકતાના માર્ગે લઈ જઈશું. હવે એની લાક્ષણિકતા અહીંયા ભણવાની છે તો લાક્ષણિકતાની કી આપણે ખાસ મિત્રો યાદ રાખીશું કે વ્યસનમાં આવ્યું, આ કી આપણે યાદ રાખવાની વ્યસનમાં આવ્યું એટલે આપણે લાક્ષણિકતા લખીશું. ચલો એની કઈ લાક્ષણિકતા છે આપણે અર્થમાં જોયા કે વ્યક્તિગત ધ્યેયને ધ્યાનમાં રાખી ધંધાના ધ્યેયને સિદ્ધ કરવામાં આવે છે. અહીંયા વ્યક્તિગત ધ્યેય પણ આપણે કર્મચારીનો જોવાનો ફક્ત ધંધાના ધ્યેયને ધ્યાનમાં લેવાનો નથી, ધંધાના ધ્યેય સાથે સાંકળી ધંધાના ધ્યેયને આપણે સિદ્ધ કરવાનું. તો આ કઈ લાક્ષણિકતા છે કે વ્યક્તિગત ધ્યેય કર્મચારીના ધ્યાનમાં રાખી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. ફક્ત ને ફક્ત કંપનીનો ધ્યેય તમે ધ્યાનમાં રાખશો તો પણ ચાલશે
ને તમારા કર્મચારીના ધ્યેય પણ ધ્યાનમાં લેવાનો છે. ને પછી બીજું સર્વાંગી વિકાસ માટે એટલે કે કર્મચારીનો સર્વાંગી વિકાસ થાય એના માટે એની યોગ્ય તાલીમ આપીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કર્મચારી ની આપણે ભરતી કરશું તો કર્મચારીની યોગ્ય તાલીમ આપવી પડશે. કર્મચારીને જ્યાં સુધી તમે તાલીમ નહીં આપો ત્યાં સુધી એનો કોઈ વિકાસ થવાનો નથી. અને જો એનો સર્વાંગી વિકાસ કરવો હોય તો દરેક કર્મચારીને આપણે યોગ્ય તાલીમ આપવી જોઈએ અને પછી એની પાસેથી યોગ્ય કામ આપણે કરાવી શકીએ. પછી ત્રીજું નક્કી કરેલા કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરી. કોઈ પણ કર્મચારી કેટલું કામ કરે કારણ કે કર્મચારી ઘણા બધા દરેક કર્મચારી ઉપર આપણે નિરીક્ષણ રાખીશું, કર્મચારીનું મૂલ્યાંકન નક્કી કરીશું કે દરેક કર્મચારી કેટલું કામ કરે છે અને કામને ધ્યાનમાં રાખી ત્યારે યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ પણ માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે એક વિભાગીય અધિકારી બરાબર કર્મચારી વિભાગીય અધિકારી હોય અથવા તો વેચાણ વિભાગ અધિકારી હોય. હવે વેચાણ વિભાગ અધિકારી કેટલું કામ કરે એનું નિરીક્ષણ રાખવાનું અને જો સારું કામ કરતો તો એને બઢતી આપવાનું કે તેને જનરલ મેનેજર બનાવે અને જો એને પોતાને યોગ્ય ન્યાય આપી ના શકતો એટલે કે યોગ્ય કામ ન કરતો તો આપણે એને શું બનાવીશું સુપરવાઇઝર. જે કે સ્થાન નક્કી કર્યું જે કર્મચારી કામગીરીનું મૂલ્યાંકન કરી તેમને સ્થાન નિશ્ચિત કરવાનું કામ પણ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરે છે. અને પછી ચોથું માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી તમામ પ્રકારના કાર્ય કરવાનું એટલે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી કોઈ કર્મચારીની ભરતી કરવી હોય, કોઈ કર્મચારી સારું કામ કરતો હોય તેને ભરતી આપવામાં, પોતાના હોદ્દાની યોગ્ય ન્યાય ન આપતો હોય તો એનો અપકર્ષ કરવામાં આવે, ગેરશિસ્તનું આચરણ કરતો હોય, સંચાલન વિરોધી પ્રવૃત્તિ કરતો હોય તો એને છૂટો કરવામાં આવે અને નિવૃત્ત પછીના પણ કાર્ય કરવામાં આવે. તો આ કર્મચારીને લગતા એટલે કે કર્મચારીને મેળવવા કેળવવા અને જાળવવા સુધીના તમામ પ્રકારના કામ માનવ સંસાધન સંચાલન કરીએ છે. એટલે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની ભરતી કરવી, કર્મચારીની તાલીમ આપવી, એને બઢતી આપવી, એની બદલી કરવી, અપકર્ષ કરવો, છૂટો કરવો, નિવૃત્તિ પછીના કામ કરવા, એને યોગ્ય માર્ગદર્શન આપવું, આ બધી બાબતોનો સમાવેશ થાય. પાંચમી લાક્ષણિકતા માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કામ શું? તો કે કર્મચારીને એક અમૂલ્ય વ્યક્તિ સમજી આપણે એનું મેનેજમેન્ટ કરવાનું છે. તો આપણે આવી પ્રસ્તાવના ભરી ગયા કે કર્મચારી એ આપણી અમૂલ્ય વ્યક્તિ છે એવું આપણે સમજી એનું યોગ્ય મેનેજમેન્ટ કરવાનું છે, એ એનું મુખ્ય કાર્ય. ના પછી છઠ્ઠું કે આદર્શો અને મૂલ્યો કંપનીના જળવાય છે. જો તમે કોઈ પણ કર્મચારી યોગ્ય તાલીમ આપશો, એનો વિકાસ કરશો તો એના કારણે તમારી કંપનીનો પણ વિકાસ થશે. આપણે ક્યાંક ને ક્યાંક જોયું હશે સારા એમડી, સારા સીએ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જો સારા હશે જે કંપનીને તો એના ઉપરથી એની કંપનીની છાપ પણ સારી પડશે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ સ્કૂલ તો દરેક સ્કૂલનો વિદ્યાર્થી એટલે દરેક કોઈ એક સ્કૂલ છે એનો આદર્શ વિદ્યાર્થી યોગ્ય નીતિ નિયમોનું પાલન કરે એટલે કે સંસ્થા એને નીતિતા ભળે હોય તો જ્યારે એ માર્કેટમાં જાય બરાબર તો માર્કેટની અંદર કોનું નામ બનશે જે તે સ્કૂલનું બરાબર. તો અહીંયા પણ એવું જ છે, જો તમે કર્મચારીને આદર્શ બનાવશો બરાબર એનો વિકાસ કરશો એની યોગ્ય તાલીમ આપશો તો એના કારણે તમારા કંપનીના આદર્શો અને મૂલ્યોમાં પણ કઈ જશે વધારો થશે. નવસી સાતમું યોગ્ય સંચાલનથી કર્મચારી ગેરવર્તી દરમાં શું કરી શકાય? ઘટાડો. એટલે કે જો માનવ સંસાધન સંચાલન જો યોગ્ય હોય તો કર્મચારી ગેરવર્તી દરમાં ઘટાડો કરી શકાય છે. એટલે કે એક એકમમાંથી બીજા એકમમાં ચાલ્યા જવાનો જો કર્મચારીનો પ્રવાહ આપણે ઘટાડીશું કર્મચારીને આવા સમય સુધી આપણા કંપનીમાં ટકાવી રાખી કેવી રીતે? તો કે માનવ સંસાધન સંચાલન હશે તો એને યોગ્ય વાતાવરણ મળશે, એને યોગ્ય પગાર મળશે,
એનું શોષણ થશે નહીં, એનો વિકાસ થશે, સારું કામ કરતો હશે તેને બઢતી આપવામાં આવશે, આના કારણે વફાદાર બનશે, એની કાર્યક્ષમતામાં વધારો થશે, એની જરૂરિયાત સંતોષાશે, જરૂરિયાત સંતોષાય તો કોઈ પણ કર્મચારી બીજા એકમમાં ચાલે જવાનું પસંદ કરવાનો નથી. એટલે કે જો તમારું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સારું હશે તો તમારે એક કર્મચારી આપણા એકમમાંથી બીજા એકમમાં ચાલે જવાનો જે દર છે એમાં આપણે ઘટાડો કરીશું અને કુશળ કર્મચારી આપણા કંપની અંદર લાંબા સમય સુધી ટકાવીશું. કારણ કે કુશળ કર્મચારી એ આપણા ધંધાકીય કમી એ કમૂલ્ય મિલકત છે અને ટકાવી રાખવી જરૂર. આ મિત્રો આપણી લાક્ષણિકતા છે. લાક્ષણિકતા બોર્ડમાં 3 માર્ક્સ ની અંદર કુશળ આપણે ખાસ યાદ રાખવાની છે. હવે આના પછી આપણે માનવ સંસાધન સંચાલન મહત્વ, એટલે કે માનવ સંસાધન સંચાલન જો મેનેજમેન્ટ સારું હોય આપણા ધંધાકીય એકમમાં તો આપણને કયા કયા ફાયદા થાય એ આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણીશું. મિત્રો મહત્વ માનવ સંસાધન સંચાલન આપણે એનો અર્થ અહીં લાક્ષણિકતા આપણે ભણી ગયા, એટલે ફાયદા ભરવામાં વધારે વાર લાગતી નથી. એટલે કે માનવ સંસાધન સંચાલક એટલે કે કર્મચારી મેનેજમેન્ટ આપણા ધંધાકીય એકમની અંદર યોગ્ય હોય તો આપણને કયા કયા ફાયદા થાય. એટલે કે કર્મચારીની તમે જો યોગ્ય રીતે માવજત કરશો, જે બીજી મિલકતોનું આપણે માવજત કરીએ એમ જો માનવ સંસાધન સંચાલન પણ અહીંયા કરવામાં આવે અને યોગ્ય રીતે તમારા ધંધાકીય એકમમાં હશે તો તમને ઘણા બધા ફાયદા થશે. તો પેલો ભાઈ હોય કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો, એ પેલા મિત્રો આપણે એને કી યાદ રાખવાની છે, માનવતા ઉસાર નકશા જોવું આ કી આપણે યાદ રાખી દઈશું. ફટાફટ આપણે ફાયદાઓ લખી શકીએ, એટલે કે સારું મેનેજમેન્ટ હશે તો કર્મચારી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પસંદ કરવાનો નથી, એટલે કે આપણી કંપનીમાંથી બીજી કંપનીમાં જવાનું ક્યારેય પસંદ કરશે નહીં. કોઈ પણ કર્મચારી ક્યારે જાય એને સંતોષ ના મળે, યોગ્ય વેતન ના મળે, યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે નહીં તો એ એક એકમમાંથી બીજા એકમમાં ચાલ્યો જવાનું. પણ જો સારું મેનેજમેન્ટ હશે તો એને સંતોષ મળશે, એનો વિકાસ થશે, યોગ્ય વાતાવરણ મળી જશે, એની જેટલી જરૂરિયાતો હોય બધી સંતોષાય છે, તે ક્યારે બીજા એકમમાં જવાનું પસંદ થશે નહીં. એ સારી માને માનવ સંસાધન સંચાલનની કારણે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. પેલો ફાયદો એ થશે. બીજો ફાયદો કર્મચારી માં સંતોષ જળવાશે, એટલે કે એનો સંતોષ વધશે કે ભાઈ હું જેટલું કામ કરું છું એટલું મને મળી રહે, મને યોગ્ય વાતાવરણ પૂરું પડે, મારો અહીંયા વિકાસ થાય છે. હવે એના કારણે એના સંતોષમાં વધારો થશે, એની કાર્ય જુસ્સો શું થશે વધતો જશે. યોગ્ય માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીના કાર્ય સંતોષમાં પણ વધારો થાય છે. ત્રીજું ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાશે, એટલે તમે જે વસ્તુનું પ્રોડક્શન કરો, તમે જે સેવાઓ પૂરી પાડો એના ગુણવત્તાના ઊંચા ધોરણો પણ જળવાશે. કોઈ પણ કર્મચારી જો તમારું સારું મેનેજમેન્ટ ના માનવ સંસાધન સંચાલન યોગ્ય રીતે કરવામાં ન આવતું હોય અથવા તો ધંધામાં હોય જ નહીં તો કર્મચારી સંતોષ નહીં, એની કાર્યક્ષમતામાં ક્યારેય વધારો થશે નહીં, એનું જો શોષણ કરવામાં આવશે તો એ ક્યારેય કામ કરવાનું નથી, આ રસથી કામ કરશે. તો એના કારણે તમારી જે વસ્તુનું પ્રોડક્શન થતું હશે એની ગુણવત્તાના પણ ઊંચા ધોરણો એ જાળવશે. કર્મચારી દ્વારા મહત્તમ ઉપયોગ કરવામાં આવશે એ ક્યારે બેસી રહેશે નહીં, બરાબર, વધુ ને વધુ કાર્યક્ષમતા એની જળવાશે, યોગ્ય વેતન અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવશે તો આપણા સાધનોનો મહત્તમ ઉપયોગ થશે. નફાકારકતા ધંધાની વધે, ટૂંકમાં કર્મચારીનો કાર્ય સંતોષ વધે તો ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદન વધે તો વેચાણ વધે અને વેચાણ વધે તો ધંધાના નફામાં પણ શું થઈ શકે વધારો થઈ શકશે. એના પછી છઠ્ઠું કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે, વધુ ને વધુ કાર્ય કરવાની ક્ષમતા
वधे सातमो सात के प्रतिष्ठापन धंधानी वधारी शकाय एटले के कोई पण कर्मचारी नो विकास थशे तो तेनी संस्थाने कंपनीनो पण विकास जरूरी बराबर ए कंपनीनो पण विकास थवा एटले कंपनीनी क्रेडिट मां वधारो थई शकशे आनो जूथ भावना कर्मचारीमां विकसे એટલે કે અહીંયા ક્યારે વિરોધાભાસ ઘણી થાય યોગ્ય વાતાવરણ એને પૂરું પાડવામાં આવશે કે બધા કર્મચારીઓ એક સામૂહિક યુદ્ધથી કાર્ય કરશે એના પછી નવું ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઉભું થાય છે એટલે કે અહીંયા કોઈથી વિરોધાભાસ ઉભું થતો નથી એકવાર ઉભો થતો નથી યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે એના પછી દસમું કર્મચારી મૂળતો સંતોષ મળી રહે છે એટલે જેટલું કામ કરે એટલું વેતન મળી રહે છે तो आ अपना फायदा था सारू मैनेजमेंट हसे तो कर्मचारी बीजा एकम जवान पसंद करशे ने संतोष में उधारो थशे गुणवत्ता सारी जळवाशे महत्तम साधन नो उपयोग थशे नफाकारकता वधशे बराबर कार्यक्षमता धंधानी वधी शके सात्य प्रतिष्ठा धंधानी वधे छे जूथ भावना पण कर्मचारीओ में विकसे शांति नु वातावरण उभुं थाय અને એને પૂરતો સંતોષ મળે સારું મેનેજમેન્ટ હોય તો ચલો મિત્રો હવે આપણે બે મેનેજમેન્ટ ભણી લઈએ બરાબર બજાર સંચાલન માર્કેટિંગ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આ બે આપણું પૂરું થયું બરાબર ગઈકાલે એટલે કે આના પછીના નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પ્રોડક્શન મેનેજમેન્ટ ભણવાનું છે